આજે દક્ષિણ ગુજરાતના 5 અને સૌરાષ્ટ્રના 3 જિલ્લામાં ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી છે। અરબી સમુદ્રમાં સર્જાયેલી સિસ્ટમ હાલ વેલમાર્ક લો પ્રેશર એરિયામાં ફેરવાઈ છે, જેની અસર ગુજરાતના વાતાવરણ પર જોવા મળી રહી છે। ત્યારે આવનારા સમયમાં હજુ પણ ગુજરાતમાં 2 દિવસ સુધી વરસાદની શક્યતા છે। જો તમે પણ ગુજરાતની પડે પડની અપડેટ મેળવવા ઈચ્છતા હો તો હમણાં જ આ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને સાથે સાથે કમેન્ટમાં આપેલી લિંક ઉપર ક્લિક કરીને ખાસ આપણા વોટ્સએપ ગ્રુપમાં જોડાવવાનું ચૂકશો નહીં। નમસ્કાર, તમારા બધાનું સ્વાગત છે ધ કાજલ સુવા યુટ્યુબ ચેનલ ઉપર। ગુજરાતના વાતાવરણમાં ભારે પલટો જોવા મળી રહ્યો છે। ક્યાંક વાદળછાયું વાતાવરણ વચ્ચે તો ક્યાંક છાંટા તો ક્યાંક વરસાદી ઝાપટા જોવા મળી રહ્યા છે। આ દરમિયાન હવામાન વિભાગ દ્વારા આજે રાજ્યના કેટલાક જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી આપવામાં આવી છે। રાજ્યના મોટાભાગના વિસ્તારોમાંથી ચોમાસાની વિદાય બાદ તરત જ કમોસમી વરસાદનો રાઉન્ડ જોવા મળી રહ્યો છે। અરબી સમુદ્રમાં સર્જાયેલી સિસ્ટમ હાલ વેલમાર્ક લો પ્રેશર એરિયામાં ફેરવાઈ છે, જેની અસર ગુજરાતના વાતાવરણ પર જોવા મળી રહી છે અને વાદળછાયા વાતાવરણ વચ્ચે ક્યાંક છાંટા તો ક્યાંક વરસાદી ઝાપટા જોવા મળી રહ્યા છે। આ દરમિયાન હવામાન વિભાગ દ્વારા પણ આજે રાજ્યના કેટલાક જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી આપવામાં આવી છે। હવામાન વિભાગ અનુસાર જો વાત કરીએ તો હજુ પણ ગુજરાતમાં કમોસમી વરસાદ જોવા મળશે। આજે સુરત, ડાંગ, નવસારી, વલસાડ, તાપી, દમણ અને દાદરાનગર હવેલી, પોરબંદર, જૂનાગઢ, ગીર સોમનાથ અને દીવમાં ભારે વરસાદની સંભાવના છે। ગુજરાતના તમામ જિલ્લાઓમાં ગાજવીજ અને વીજળીના ચમકારાની આગાહી છે। 14મી તારીખે રાજ્યમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી આપવામાં આવી છે। વાત કરીએ 15મી તારીખની તો 15મી તારીખે પણ અનેક વિસ્તારોમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી આપવામાં આવી છે। હવામાન વિભાગે શનિવારે જણાવ્યું હતું કે આગામી 2 દિવસ હવામાન યથાવત રહેવાનું છે, જેના 2 દિવસ બાદ 2-3 ડિગ્રી તાપમાન વધવાની આશંકા સેવાઈ રહી છે। આજે રાજ્યભર ને ધમરોડ સે મેઘરાજા, બનાસકાંઠા, મહીસાગર સહિતના જિલ્લાઓમાં વરસાદનો વરતારો। આજે હવામાન વિભાગની આગાહી સામે આવી છે, જે અનુસાર ગુજરાતના ઘણા વિસ્તારોમાં વરસાદ થવાની સંભાવના રહેલી છે। ત્યારે આ જિલ્લા ક્યાં ક્યાં છે તેના વિશે વધારે વાત કરીએ તો નવરાત્રી પૂરી થઈ ગયા પછી હવે ફરી એકવાર હવામાન વિભાગની વરસાદની આગાહી સામે આવી છે। હવામાન વિભાગ દ્વારા આજે રાજ્યભરમાં વરસાદી માહોલ રહેવાની આગાહી કરવામાં આવી છે। હવામાન વિભાગે કરેલી આગાહી પ્રમાણે આજે રાજ્યભરમાં હળવોથી મધ્યમ વરસાદ પડી શકે છે। રાજ્યના ઉત્તર ગુજરાત, દક્ષિણ ગુજરાત અને મધ્ય ગુજરાતના વિસ્તારોમાં હળવોથી મધ્યમ વરસાદ પડશે। હવામાન વિભાગની આગાહી અનુસાર ઉત્તર ગુજરાતના બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, મહેસાણા, પાટણ અને ગાંધીનગર જિલ્લાઓમાં વરસાદનો વરતારો કરવામાં આવ્યો છે, જ્યારે મધ્ય ગુજરાતના વડોદરા, છોટાઉદેપુર, ખેડા, આણંદ, દાહોદ, પંચમહાલ અને મહીસાગર જિલ્લામાં વરસાદ વરસશે। દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં થશે વરસાદ। દક્ષિણ ગુજરાતના સુરત, ભરૂચ, નવસારી, ડાંગ, વલસાડ, નર્મદા અને તાપી જિલ્લામાં વરસાદની આગાહી છે। સૌરાષ્ટ્રની વાત કરીએ તો સુરેન્દ્રનગર, રાજકોટ, જામનગર, પોરબંદર, જૂનાગઢ, અમરેલી, ભાવનગર, મોરબી અને દ્વારકામાં પણ વરસાદ થવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે। એક દિવસ અગાઉ ગુજરાતના હવામાન વિભાગે આગાહી કરી હતી કે અરબી સમુદ્રમાં વેલમાર્ક લો પ્રેશર સક્રિય થયું છે, જેને લઈને હવે હવામાન વિભાગે સમગ્ર ગુજરાતમાં થંડર સ્ટ્રોમની આગાહી કરી હતી। સાથે જ આગામી 2 દિવસ ભારે વરસાદની આગાહી પણ આપવામાં આવી હતી। હવામાન વિભાગના જણાવ્યા અનુસાર 12-16 ઓક્ટોબર દરમિયાન 10 રાજ્યોમાં ભારે વરસાદની સંભાવના છે। તમિલનાડુ, કેરળ, કર્ણાટક, ગોવા, મહારાષ્ટ્ર, અરુણાચલ પ્રદેશ અને ગુજરાતમાં 13 ઓક્ટોબરે ભારે વરસાદ થવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે। તો બીજી તરફ ભારતીય હવામાન વિભાગ દ્વારા ઠંડીને લઈને પણ મોટી આગાહી કરવામાં આવી છે। હવે શિયાળુ પોશાક, સ્વેટર અને જાકીટ કાઢી રાખવાની જરૂર છે। હજુ તો ગુજરાત સહિત ઘણા રાજ્યોમાં વરસાદી માહોલ છે, ત્યાં વચ્ચે ઠંડીને લઈને હવામાન વિભાગની આગાહી આવી છે। IMD નું કહેવું છે કે ગુજરાત સહિત ઘણા રાજ્યોમાં 20 ઓક્ટોબર પછી ઠંડીનું પ્રમાણ વધશે અને વરસાદ લગભગ જતો રહેશે। 20 ઓક્ટોબર પછી લાનીના સક્રિય થશે। હવામાન શાસ્ત્રીઓના મતે 20 ઓક્ટોબર પછી લાનીના સક્રિય થઈ જશે, જે બાદ હવામાનમાં પલટો આવવાનો છે। લાનીના આ વખતે સમય પહેલાં સક્રિય થઈ જશે, જેના કારણે શિયાળો લાંબો સમય ટકી શકે છે। લાનીના એ કુદરતી આબોહવાની ઘટના છે। આ સમયગાળા દરમિયાન તે ઉત્તરમાં સામાન્ય કરતાં વધુ ઠંડુ અને દક્ષિણમાં સામાન્ય કરતાં વધુ ગરમ છે। 14-18 ઓક્ટોબર સુધી વરસાદનું એલર્ટ છે।
હવામાન વિભાગના લેટેસ્ટ અપડેટ મુજબ શનિવારે તમિલનાડુ, કેરળ, કર્ણાટક, ગુજરાત, મધ્ય મહારાષ્ટ્ર, પશ્ચિમ મધ્યપ્રદેશ, વિદર્ભ, અરુણાચલ પ્રદેશ, આસામ, મેઘાલય અને આંદામાન નિકોબારમાં વરસાદ પડી શકે છે. તો બીજી તરફ 14 થી 18 ઓક્ટોબર સુધી વરસાદનું એલર્ટ આપવામાં આવ્યું છે. કેરળ, કર્ણાટક અને આંધ્રપ્રદેશમાં ભારે વરસાદ થઈ શકે છે. આગામી દિવસોમાં ભારતના અનેક રાજ્યોમાં હવામાનમાં બેવડો પલટો ફરક પડી શકે છે. સ્કાયમેટ વેધરના અહેવાલ મુજબ અરબી સમુદ્ર અને બંગાળની ખાડીમાં નીચા દબાણનો વિસ્તાર બની શકે છે. આ બંને સ્થળોએ બે હવામાન પ્રણાલીઓ વિકસિત થઈ રહી છે. સ્કાયમેટ વેધરે પણ દક્ષિણ પૂર્વ અરબી સમુદ્રમાં લો પ્રેશર વિસ્તાર બનવાની ચેતવણી જારી કરી છે. આ સિસ્ટમ આગામી 3 થી 4 દિવસમાં એટલે કે 12 અથવા તો 13 ઓક્ટોબર સુધીમાં મધ્ય અરબી સમુદ્રમાં ડિપ્રેશન સિસ્ટમમાં ફેરવાય તેવી શક્યતા છે. દક્ષિણ પશ્ચિમ બંગાળની ખાડીમાં વધુ એક સાયક્લોનિક સર્ક્યુલેશન વિકસી રહ્યું છે. સ્કાયમેટ વેધર અનુસાર 12 ઓક્ટોબર સુધીમાં આ સિસ્ટમ દક્ષિણ પશ્ચિમ બંગાળની ખાડીમાં ઓછાણ દબાણવાળા વિસ્તારમાં ફેરવાઈ શકે છે. આના કારણે નીચા દબાણનો વિસ્તાર પૂર્વ ભારતના દરિયાકાંઠાના વિસ્તારો તરફ આગળ વધી શકે છે. આ મોસમી હિલચાલ 16 ઓક્ટોબર સુધીમાં આંધ્રપ્રદેશના દરિયાકાંઠાના વિસ્તારોમાં લેન્ડફોલ કરી શકે છે, જેના કારણે પૂર્વ ભારતના વિસ્તારોમાં ભારે વરસાદની સંભાવના છે. અરબી સમુદ્રમાં પણ લો પ્રેશર સર્જાઈ રહ્યું છે. આ સિસ્ટમને કારણે 12 થી 13 ઓક્ટોબર દરમિયાન મધ્ય અરબી સમુદ્ર પર લો પ્રેશર સિસ્ટમના ફેરવાય તેવી શક્યતા છે. આ સિસ્ટમના કારણે કેરળ, લક્ષદ્વીપ અને તટીય કર્ણાટકના ભાગોમાં મધ્યમથી ભારે વરસાદ પડી શકે છે. ગુજરાતમાં પણ વરસાદની સંભાવના છે. આ પછી તે ઉત્તર પશ્ચિમ તરફ પણ આગળ વધી શકે છે. અરબી સમુદ્ર અને બંગાળની ખાડીમાં વિકસી રહેલી નવી હવામાન પ્રણાલીને કારણે દેશના અનેક રાજ્યોમાં ભારે વરસાદ પડી શકે છે. હવામાનમાં ફેરફારની અસર મહારાષ્ટ્રમાં જોવા મળી રહી છે. ગુરુવારે મહારાષ્ટ્રના ઘણા વિસ્તારોમાં ભારે વરસાદ થયો હતો. અનેક વિસ્તારોમાં પાણી ભરાયા હતા. નવરાત્રી બાદ વરસાદ ધડબડાટી બોલાવશે. રાજ્યમાં આગામી 2 દિવસ વરસાદની આગાહી છે. અરબી સમુદ્રમાં વેલમાર્ક લો પ્રેશર બનતા વરસાદની આગાહી છે. તો ગુજરાતના કેટલાક જિલ્લાઓમાં ભારે વરસાદ સાથે યલો એલર્ટ જાહેર કરાયું છે. પરંતુ આ વચ્ચે નવા વાવાઝોડાના અપડેટ પણ આવી ગયા છે. હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે પણ ફરી આગાહી કરી છે કે અંબાલાલે કહ્યું કે લો પ્રેશર સિસ્ટમને કારણે આગામી દિવસોમાં વરસાદની સંભાવના છે. આ સિવાય 22 ઓક્ટોબર બાદ બંગાળના ઉપસાગરમાં સિવિયર સાયક્લોન સ્ટર્મની આગાહી છે, જેની અસર ગુજરાતના વાતાવરણમાં પડી શકે છે. નર્મદા, ભરૂચ, સુરત, તાપી, પોરબંદર, ગીર સોમનાથ અને દીવમાં આજે ભારે વરસાદ થશે. તો આવતીકાલે રવિવારે સુરત, નવસારી, વલસાડ, ભરૂચ, ડાંગ, તાપી, દમણ અને દાદરાનગર હવેલીમાં ભારે વરસાદની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. અમદાવાદ અને ગાંધીનગરમાં 32 ડિગ્રી તાપમાન નોંધાયું. અમદાવાદમાં આજે હળવા વરસાદની આગાહી છે. પોરબંદર, જૂનાગઢ, ગીર સોમનાથ અને દીવમાં આવતીકાલે ભારે વરસાદ છે. રાજ્યના મોટાભાગના જિલ્લાઓમાંથી ચોમાસાએ વિદાય લીધી છે, પરંતુ નવસારી, વલસાડ, દમણ અને દાદરાનગર હવેલીમાં હજી સુધી ચોમાસાએ વિદાય લીધી નથી. અંબાલાલ પટેલના પ્રમાણે 16 અને 17 ઓક્ટોબરે દક્ષિણ ભારતના દરિયાઈ વિસ્તારમાં ડીપ ડિપ્રેશનની સંભાવના છે. અરબ સાગરમાં અનુકૂળ સ્થિતિ બનવાની સંભાવનાને કારણે તોફાન પણ સર્જાઈ શકે છે. અંબાલાલ પટેલે 12 ઓક્ટોબરે પંચમહાલ, ગાંધીનગર, સાબરકાંઠા, અમદાવાદ અને ઉત્તર ગુજરાતના અન્ય ભાગોમાં વરસાદ પડી શકે તેવી આગાહી કરી છે. આ સિવાય સૌરાષ્ટ્રના પશ્ચિમ ભાગમાં 1 ઇંચ સુધી વરસાદ પડી શકે છે. રાજકોટ અને કચ્છ જિલ્લામાં છૂટોછવાયો વરસાદ પડી શકે છે. અંબાલાલ પટેલે કહ્યું છે કે આગામી 12 થી 15 ઓક્ટોબર દરમિયાન ગુજરાતમાં સૌરાષ્ટ્રના અમરેલી, ભાવનગર અને જૂનાગઢ જિલ્લામાં 2 ઇંચથી વધુ વરસાદની સંભાવના છે. નવરાત્રી બાદ હવે દશેરાના દિવસે પણ વરસાદ વરસવાની હવામાન વિભાગની આગાહી છે. વેલમાર્ક લો પ્રેશરનું નિર્માણ થતાં દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં ભારે વરસાદ વરસી શકે છે. જોકે આ વખતે નવરાત્રીમાં વરસાદ ન આવતા ખેલૈયાઓની સાથે ગરબા આયોજકોને પણ ક્યાંક ને ક્યાંક નુકસાનનો ઓછો સામનો કરવો પડ્યો છે. પરંતુ દક્ષિણ ગુજરાતના એવા ઘણા જિલ્લા છે કે જે આયોજકોને ભારે નુકસાની વેઠવી પડે તેવો વારો આવ્યો છે, કારણ કે ત્યાં વરસાદ જોવા મળ્યો છે. લોકો મેઘરાજાને એક જ પ્રાર્થના કરી રહ્યા છે કે ખમ્મા કરો મેઘરાજ. પરંતુ ક્યાંક ને ક્યાંક કૃષિ પાકો પણ એવા છે કે જેને છેલ્લા પિયતની જરૂર છે. ખાસ કરીને સૌરાષ્ટ્રના જે ભાગો છે કે જેમાં દરિયાકાંઠાના જે વિસ્તારો છે
કે જેમાં નવરાત્રિની શરૂઆતમાં પણ વરસાદ નથી જોવા મળ્યો અને હજુ પણ વરસાદ નથી। આવા વિસ્તારોમાં છેલ્લા પિયતની ખાસ જરૂર છે, જો એક વરસાદ થાય તો ખેડૂતોને ક્યાંક ને ક્યાંક વરદાન રૂપ સાબિત થઈ શકે છે। ત્યારે આગોતરી વાવણી થયેલા ઘણા પાકો એવા પણ છે કે જેમાં વરસાદ થાય તો નુકસાન થાય એમ છે। ત્યારે હવે મેઘરાજા વરસે કે શું તે તો જોવાનું રહે। આજે હવામાન વિભાગના મોસમ વૈજ્ઞાનિક રામાશ્રી યાદવના જણાવ્યા પ્રમાણે ગુજરાતમાં આગામી દિવસોમાં તમામ જિલ્લાઓમાં હળવોથી મધ્યમ વરસાદ વરસવાની આગાહી આપવામાં આવી છે। જ્યારે આજે નર્મદા, ભરૂચ, સુરત, તાપી, પોરબંદર, જૂનાગઢ, ગીર સોમનાથ અને દીવમાં ભારે વરસાદની આગાહી સાથે યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે। વાત કરીએ 13મી તારીખની, આ સાથે તેમણે આવતીકાલે સુરત, ડાંગ, નવસારી, વલસાડ, તાપી, દમણ અને દાદરાનગર હવેલી, પોરબંદર, જૂનાગઢ, ગીર સોમનાથ અને દીવમાં ભારે વરસાદની આગાહી આપી છે। બે દિવસ ગુજરાતના તમામ જિલ્લાઓમાં ગાજવીજ અને વીજળીના ચમકારાની આગાહી છે। આ સાથે માછીમારોને દરિયો ન ખેડવા ખાસ સૂચના આપવામાં આવી છે। 14મી તારીખે રાજ્યમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી છે। તમામ જિલ્લાઓમાં આછો પાત્રો વરસાદ જોવા મળી શકે છે। 15મી તારીખે અનેક વિસ્તારોમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી છે। તમને નકશામાં દર્શાવ્યા પ્રમાણે જિલ્લાઓમાં વરસાદ થઈ શકે છે। હવામાન વિભાગે મેપમાં કહ્યું હતું કે આગામી બે દિવસ હવામાન યથાવત રહેવાનું અનુમાન છે, જેના બે દિવસ બાદ 2-3 ડિગ્રી તાપમાન વધવાની આશંકા સેવાઈ રહી છે। અમદાવાદમાં આજે સામાન્ય વરસાદની આગાહી છે। રામાશ્રી યાદવના જણાવ્યા પ્રમાણે છેલ્લા 24 કલાકમાં અમદાવાદમાં 31.6 ડિગ્રી તાપમાન નોંધાયું છે। આજે અમદાવાદ અને ગાંધીનગરમાં 32 ડિગ્રી તાપમાન જઈ શકે છે। હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે દક્ષિણ ગુજરાતના વલસાડ જિલ્લો અને દમણ તેમજ દાદરાનગર હવેલીમાંથી હજી ચોમાસું ગયું નથી। જો 2 દિવસ સુધી આ પરિસ્થિતિ સારી રહે તો આખા ગુજરાતમાંથી ચોમાસાની વિદાય થઈ જશે। તો બીજી તરફ હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામીએ જણાવ્યું છે કે વરસાદનો રાઉન્ડ લાંબો ચાલશે। વાદળછાયા વાતાવરણ અને માવઠાની પરેશ ગોસ્વામીએ આગાહી કરી છે। હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામીએ ગુજરાતના હવામાન અંગે માહિતી આપી છે। તેમણે આવનારી 18 ઓક્ટોબર સુધી રાજ્યના હવામાનમાં જોવા મળનારા પલટા અને વરસાદ અંગે માહિતી આપી છે। રાજ્યના કયા ભાગોમાં છૂટોછવાયો વરસાદ પડશે અને ક્યાં તીવ્રતા વધુ રહેશે તેની પણ માહિતી આપી છે। રાજ્યમાંથી નૈઋત્યના ચોમાસાની વિદાય છતાં વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે। છેલ્લા 2-3 દિવસથી રાજ્યના અનેક વિસ્તારોમાં વાદળછાયા વાતાવરણ વચ્ચે વરસાદ ખાબક્યો છે। આવામાં હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામીએ ગુજરાતના હવામાન અંગે માહિતી આપી છે। તેમણે આવનારી 18 ઓક્ટોબર સુધી રાજ્યના હવામાનમાં જોવા મળનારા પલટા અને વરસાદ અંગે માહિતી આપી છે। રાજ્યના કયા ભાગોમાં છૂટોછવાયો વરસાદ પડશે અને ક્યાં તીવ્રતા વધુ રહેશે તેની વાત કરતાં તેમણે જણાવ્યું છે કે હાલ રાજ્યમાં વાદળછાયું વાતાવરણ છે। હવે 13 તારીખથી વરસાદની તીવ્રતા ફરી વધશે, કેમ કે 13-18 ઓક્ટોબરની પણ આપણે આગાહી છે। 13, 14 અને 15 એમ 3 દિવસ વરસાદની તીવ્રતા વધારે જોવા મળશે। 16, 17 અને 18માં તીવ્રતા પાછી ઘટી જશે। 13, 14 અને 15માં દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના ભાગોમાં તેની તીવ્રતા વધારે જોવા મળશે। તેમાં દક્ષિણ ગુજરાતના તમામ જિલ્લાઓ આવી જશે, જ્યાં છૂટાછવાયા હળવાથી મધ્યમ વરસાદ જોવા મળશે। દક્ષિણ ગુજરાતમાં 1-2 ઇંચ સુધીના વરસાદ જોવા મળે તેવી શક્યતાઓ છે। સૌરાષ્ટ્રમાં ભાવનગર, અમરેલી, ગીર સોમનાથ, જૂનાગઢ, રાજકોટ, પોરબંદર, દ્વારકા અને જામનગરમાં વરસાદની શક્યતાઓ છે। મોરબી અને સુરેન્દ્રનગરમાં પણ છૂટાછવાયા હળવા સામાન્ય વરસાદ જોવા મળી શકે છે। 13-15 તારીખ સુધીમાં સૌરાષ્ટ્રના ભાગોમાં 1-2 ઇંચ સુધીના વરસાદ નોંધાઈ શકે છે, જ્યારે કોઈ જગ્યાએ હળવા છૂટાછવાયા ઝાપટા પડી શકે છે। સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના વિસ્તારોમાં તેની તીવ્રતા વધારે જોવા મળશે। કચ્છમાં મોટાભાગે વાદળછાયું વાતાવરણ રહેશે। દરિયાકાંઠાના વિસ્તારોમાં છૂટાછવાયા હળવા સામાન્ય ઝાપટા પડી શકે છે। ઉત્તર ગુજરાતમાં પણ મોટાભાગે વાદળછાયું વાતાવરણ રહેશે। વાવ, થરાદ અને આસપાસના વિસ્તારોમાં 13 અને 14 તારીખ સુધી હળવાથી મધ્યમ વરસાદ કે 1 ઇંચ સુધી વરસાદ જોવા મળી શકે છે। મધ્ય ગુજરાતમાં વાદળછાયું વાતાવરણ રહેશે। મધ્ય ગુજરાતમાં બહુ વરસાદની શક્યતાઓ નથી, છૂટાછવાયા ઝાપટા પડી શકે છે, જ્યારે મધ્યપ્રદેશ લાગુ વિસ્તારોમાં 1 ઇંચ સુધીના વરસાદો રહી શકે છે। રાજ્યમાંથી નૈઋત્યના ચોમાસાની વિદાય થઈ ચૂકી છે, આ કમોસમી વરસાદ છે। આનું કારણ અરબસાગરમાં બની રહેલી અસ્થિરતા છે, તેનો ઘેરાવ 425 કિલોમીટર આસપાસનો છે, જેના કારણે ગુજરાતનું વાતાવરણ પલટાયું છે।
આ અસ્થિરતા 13-14 તારીખમાં આપણાથી ખૂબ નજીકથી પસાર થવાની છે, જેના કારણે આ તારીખોમાં ગુજરાતમાં વરસાદની શક્યતાઓ વધારે છે। તો બસ આજના વિડીયોમાં એટલું જ, જલ્દી જ મળીશું એક નવા વિડીયોની સાથે। ત્યાં સુધી જોતા રહો ધ કાજલ સુવા યુટ્યુબ ચેનલ। નમસ્કાર।